રવિવાર છે અને રવિવારની સાંજ છે તો ઓબ્વિયસલી બધા થોડા આરામ 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 થી આવી રહ્યા છે. પણ હવે બધાની નામ નહીં જોતા, જે લોકો ટાઈમ ઉપર આવી ગયા છે એમના અન્યાય ના થાય એટલા માટે હવે આપણે પ્રોગ્રામ શરૂ કરીશું. આજનો આપણો વિષય છે શિક્ષણની એક નવી પ્રથામુક્ત વિદ્યા. બધા કમ્ફર્ટેબલ છે ને? નહીં તો થોડું થોડું આગળ આવો તો આગળ આવી જાઓ. બરાબર છે. તમારામાંથી કેટલા લોકોને સમજાય છે મુક્ત વિદ્યા એટલે શું હશે? ઓકે, એની પહેલા એક પ્રશ્ન કે તમારામાંથી કેટલા લોકોને એવું લાગે છે કે શિક્ષણમાં એક નવી પ્રથાની જરૂર છે? બધાને લાગે છે. શું કામ લાગે છે? Next.
એના પિક્ચરમાં બે વ્યક્તિઓ કોણ છે દેખાય છે બધાને? કોઈ બોલતા નહીં, હા ડિસ્ક્વોલિફાય થઈ ગયો છે. હાથ ઉપર કરી કોણ જો આપણે કેમ હાથ નથી પડતા? યસ. અબ્દુલ કલામ અને અરુણ જેટલી. નેક્સ્ટ, અહીંયા લોગો દેખાય છે, લોગો કઈ કંપનીનો છે? હાથ ઉપર કરી. યસ, બીએસએનએલ. ચોકલેટ્સ વાળા, હા ચોકલેટ્સ આપજો. ઓકે, નેક્સ્ટ, રત્નાગીરીની આ ફૂસ તો કચ્છની. હા ભાઈ, કેસર. આના માટે તો ખરેખર ચોકલેટ ના આપી તોય ચાલે, પણ ક્વેશ્ચન છે તો આપણે. નેક્સ્ટ, Think Different is a tagline of which company? Think Different ઈ કઈ કંપનીની tagline છે? કોઈને નથી ખબર? આ બાજુ. હવે એમને મારો નહીં આવતો, એમને નથી ખબર, તો તમે આપી શકો જવાબ. કેટલા લોકો આઈફોન યુઝ કરે છે? એપલ. Think Different is a tagline of Apple. Okay? Next, આકાશ અંબાણીની પત્નીનું નામ શું છે? તમે લોકો વિડીયો જોતા છો, આ કેટલા બધા આવતા હતા. યસ, શ્લોકા મહેતા. ચોકલેટ આપો. ઇન્ડિયાના પ્રેસિડેન્ટનું નામ શું છે? યસ, નો, ઈ પ્રાઇમ મિનિસ્ટર છે બેટા, વડાપ્રધાન. કોવિંદ, રામનાથ કોવિંદ. હવે આ અડધી અડધી કરવી પડશે. રામનાથ કોવિંદ. એને ચોકલેટ આપો. કરી. ભારતના લોખંડી પુરુષ કોણ છે? હવે બોલ. તો સરદાર વલ્લભભાઈ પટેલ. ચોકલેટ આપો અંકલને. એટલે એ વખતનું ભણતર બરાબર હતું, હવેનું ભણતર જ ગડબડવાળું છે. નેક્સ્ટ, બે રાજ્યો જેની રાજધાની એક છે. યસ, અને યસ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. ચોકલેટ આપો. કઈ છે એ રાજધાની? કઈ છે એ રાજધાની? હૈદરાબાદ. પંજાબ અને હરિયાણાની એક છે? ચંદીગઢ. એકચ્યુઅલી છે ને પ્રશ્ન એવી રીતના હોવો જોઈતો હતો કે કયા કયા રાજ્યમાં બે રાજધાની છે, તો એનો જવાબ આવ્યો. તો એનો આન્સર ખબર છે કોઈને? કયા રાજ્યમાં બે રાજધાની છે? જમ્મુ કાશ્મીર, હરિયાણા. જમ્મુ કોણ બોલ્યું છે? હા, જમ્મુ કાશ્મીર. શ્રીનગર અને જમ્મુ. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતની પ્રથમ મહિલા. તું કેટલી ચોકલેટ થઈ જઈશ? બજેન્દ્રી પાલ. નેક્સ્ટ, નાચ ના જાને વાંધો નહીં, હવે આ ચોકલેટ સમજી લેજો. ઓકે, થઈ ગયા બધા ફ્રેશ? કે ઊંઘ આવે છે? નથી આવતી ને. નેક્સ્ટ, વોટ ઇઝ એજ્યુકેશન? ભણતર એટલે શું? બે ચિત્રો દેખાય છે, દેખાય છે ને બધાને? હા, શું દેખાય છે બે ચિત્રમાં?
દેખાય છે ને? હા, શું દેખાય છે અહીંયા? શું દેખાય છે બધા બાળકો? રમે છે. અને અહીંયા શું છે? બાળકો ભણે છે. ઓકે, આ બે ચિત્રમાંથી ખરેખર ભણતર કર્યું છે? એનો મતલબ ભણતર એટલે શું? ખાલી બુકમાંથી મળતું જ્ઞાન? ભણતર એટલે કે જ્ઞાન એટલે કે વિદ્યા એટલે શું? બધા ભણેલા છો એવું લાગે છે. એક્ચ્યુઅલી આપણે છે ને ભણતરની કંઈક અલગ જ વ્યાખ્યા કરી બેઠા, અને આપણને એવું થઈ ગયું કે ક્લાસરૂમમાં સ્કૂલે જવાનું કમ્પલસરી, અમુક કલાકો એક ક્લાસમાં બેસવાનું, આપણે એક જ જગ્યાએ બેસવાનું, ટીચરો આ બદલાયા કરે, નીચે ભણાવે એટલું ભણી, અને જે હોમવર્ક આપે એ કરીએ, એટલે આપણે ભણેલા કહેવાઈએ. સાચી વાત છે? આવી રીતે ભણતર ચાલી શકે? એક્ચ્યુઅલી આપણે જે પહેલા આપણી પ્રથા હતી ને ગુરુકુલ સિસ્ટમ, જે આપણી વૈદિક પ્રથા કહેવાતી, એમાં આવું ભણતર હતું, જ્યાં બાળકો હસતા રમતા ઘણું બધું શીખી જતા, અને સૌથી અગત્યનું એ લોકો જીવનના પાઠો શીખતા. જીવનના પાઠ એટલે શું ખબર છે? કદાચ એ લોકો બહુ સારા બિઝનેસમેન કે બહુ સારા એન્જિનિયર કે ડોક્ટર ના બને ને તો ચાલે, પણ એક શ્રેષ્ઠ નાગરિક બની શકે એટલા સક્ષમ એ લોકો બની શકે. આમાં જ્યારે બાળકો આવે ને તો એ લોકો જીવનના એવા પાઠો શીખે કે જીવનના કોઈ પણ વળાંકમાં એમને અટકવું પડે નહીં. અહીંયા નીચે શું દેખાય છે તમને? નીચે એક જમીન છે, એમાંથી એક કુમળો છોડ બહાર આવ્યો છે. એ શું બતાવે છે? કે જ્યારે એક નાનું બાળક છે, એ બાળકનું મગજ એક કોરી પાટી જેવું છે. આ જે જમીન છે ને એવું, એમાં આ છોડ અંકુરિત કોણ કરી શકે? નાનું બાળક છે જેને તમે જ્ઞાન લેવા માટે સ્કૂલે મોકલી રહ્યા છો, એના મગજમાં આ છોડ અંકુરિત કોણ કરી શકે? કોણ કરી શકે? યસ અંકલ, યસ. જ્યાં સુધી બાળક ના ઈચ્છે ને, જ્યાં સુધી બાળક પરમિશન ના આપે ત્યાં સુધી એના મગજમાં કોઈની મજા નથી કે કોઈ પણ પ્રકારનો છોડ અંકુરિત કરી શકે. સમજાય છે? સમજાય છે હું શું કહું છું? બાળકની ઈચ્છા થાય ને કે એને કંઈક શીખવું છે, કે એને કંઈક મેળવવું છે, કે એને કોઈ વસ્તુમાં રસ પડ્યો છે, એના પછી જ તમે એના મગજ સુધી કોઈ પણ વિદ્યાને પહોંચાડી શકો. ત્યાં સુધી એ કોઈ પણ રીતે શક્ય નથી. નેક્સ્ટ. ઓકે, અહીંયા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પ્રશ્ન એવો છે કે તમે જીવવા માટે ભણો છો કે ભણવા માટે જીવો છો? જીવવા માટે ભણો છો કે ભણવા માટે જીવો છો? અત્યારે જવાબ ના આવડે તો વાંધો નહીં, બે ચાર દિવસ ગણમથલ કરજો, જ્યારે જવાબ આવડી જાય ત્યારે મને ફોન કરી કહેજો, કારણ કે આ પ્રશ્નનો જવાબ આપણે નથી સમજી શકતા. એનું કારણ એ છે કે આપણે આપણા જીવનમાં ભણતરને એટલું બધું મહત્વ આપી દીધું છે ને કે આપણે જીવન જીવવાનું ધીમે ધીમે ભૂલી રહ્યા છીએ. એટલા માટે અહીંયા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આપણે કેટલા લોકો ઓળખે છે? કેટલા લોકો ન્યૂઝ જોવે છે? જોતા હશો ને? કેટલા લોકો બુક્સ વાંચે છે? યસ, વાંચો છો. અચ્છા, આ છે ને અરુણિમા સિંહા છે. અરુણિમા સિંહા છે. અરુણિમા સિંહા
વોલીબોલ પ્લેયર હતી અને એનો ટ્રેનમાંથી એને જે રીતે ઇન્સિડેન્ટ એના સાથે થયું હતું અને એને ફેંકી દેવામાં આવી હતી આખી રાત એના ઉપરથી લગભગ 35 ટ્રેનો પસાર થઈ હતી અને એનો પગ આખો કાપી નાખવો પડ્યો હતો અને એના પછી એવરેસ્ટ ચડ્યો. એ અરુણિમા સિન્હા છે એનું એક્ઝામ્પલ આપણે એટલે રાખ્યું છે કે એને જ્યારે વોલીબોલ રમવા માટે એ નેશનલ પ્લેયર હતી ને વોલીબોલ રમવા માટે ટ્રેનમાં એ જતી હતી. ટ્રેનમાં અચાનક લુટેરાઓ આવ્યા અને એ લુટેરાઓએ શું કર્યું એની ચેન ખેંચી. એણે એની ચેન નહીં ખેંચવા દીધી એટલે એને લુટેરાઓ સાથે ઝપાઝપી થઈ અને લુટેરાઓએ એને ટ્રેનની બહાર પાટા ઉપર ફેંકી દીધી. જેવી એને બહાર ફેંકી સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એનો પગ કપાઈ ગયો. એનો પગ કપાઈ ગયો પછી રેલવેના રેકોર્ડ પ્રમાણે એક રાતમાં એના એક પગ ઉપરથી 39 ટ્રેન્સ પસાર થઈ. કેટલી? 39. એને જોવા માટે આખી રાત ત્યાં કોઈ હાજર નહોતું. સવારે કોઈ એને જોયું એને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ એને જેવા લઈ ગયા ને તો ત્યાં આગળ ડૉક્ટર એવું કીધું કે અમારી પાસે લોહી પણ નથી અને એનેસ્થેશિયા પણ નથી, અમે તમારું ઓપરેશન કેવી રીતે કરીએ? તો અરુણિમા સિંહાએ એવું કીધું કે જ્યારે મારો પગ જીવતો જાગતો પગ કપાયો ને ત્યારે પણ મને કોઈ એનેસ્થેશિયા નહોતું આપ્યું, તો હવે તો મારો કપાયેલો પગ પાછો કાપવાનો છે તો મને એનેસ્થેશિયાની જરૂર નથી. એનેસ્થેશિયા વગર એનો પગ કાપ્યો અને ત્યાં હાજર ડૉક્ટર અને નર્સે એમનું બ્લડ આપી અને એનું ઓપરેશન કર્યું. જેવી એને એઇમ્સમાં ખસેડવામાં આવી ને તો આખા દેશના લોકો એની દયા ખાય. દયા કેવી રીતે ખાય કે બિચારી સાથે આવું થઈ ગયું. એને લોકો મળવા જાય ને તો એને જરા પણ અફસોસ નહોતો. એને શું વિચાર્યું ખબર છે? એને એવું વિચાર્યું કે હવે એ હકીકત છે કે આજ પછી હું વોલીબોલ નહીં રમી શકું, પણ હવે હું શું કરી શકું જેના લીધે લોકો મને ઓળખે, જેના લીધે હું હજી પણ મારા સપના પૂરા કરી શકું. એટલે એણે નક્કી કર્યું કે હવે હું વોલીબોલ નહીં રમું પણ હું માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડીશ. એટલે એણે શું કર્યું, એને આર્ટિફિશિયલ લેગથી માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાની ટ્રેનિંગ ચાલુ કરી અને એ ખરેખર માઉન્ટ એવરેસ્ટ સર કરીને આવી અને એ એક પગ વગર, મતલબ એક વિકલાંગ મહિલા જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય એવી વિશ્વની પ્રથમ મહિલા. એના પછી પણ એ ઊભી નથી રહી, એના પછી પણ એને એના સપનાઓ ચાલુ જ રાખ્યા છે. અત્યારે આર્ટિફિશિયલ લેગ સાથે જે રનિંગ થાય છે ને ઓલિમ્પિકમાં કે એવી રીતે ઇન્ટરનેશનલ ગેમ્સ, એમાં એનું પ્રેક્ટિસ ચાલુ છે અને એમાં એ અત્યારે વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહી છે અને ઘણા બધા બાળકોને અત્યારે એની સ્પેશિયલ સ્પોર્ટ્સ એકેડેમી ચલાવે છે અને ત્યાં ટ્રેનિંગ આપે છે. કેન યુ ઇમેજિન કે આપણી પાસે બે હાથ છે, બે પગ છે, જરૂરી બધી વસ્તુઓ હોવા છતાં આપણને માઉન્ટ એવરેસ્ટ પર જવાના સપના કેમ નથી આવતા? અરુણિમા સિંહા છે એને તો સરકારે મદદ કરવાનું નક્કી કર્યું, તો એને નોકરી આપવાના હતા, તો એ બધા સાથે વિચારી થઈને જીવી શકી હોત ને, તો એને શું કામ માઉન્ટ એવરેસ્ટ સુધી જવું પડ્યું? અને કોઈ ભણતર એને આપી હશે, કોઈ શિક્ષકે એને આપી હશે, ક્યાંથી આવી હશે? એ પોતાના અંદરથી આત્મવિશ્વાસ. આ જ વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું કે આ એક ઉદાહરણ છે, પણ આ શક્તિ આપણી આજુબાજુ રહેલા દરેક બાળકોમાં ખૂટી ખૂટીને ભરેલી છે. દરેકને કંઈક કરવું છે, દરેકના સપના છે, દરેકને ખબર છે એમની શક્તિ શેમાં છે, પણ જ્યારે એમને એ પુરવાર કરવાનું પ્લેટફોર્મ નથી મળતું ને ત્યારે એ લોકો એમના સપનાને કોમ્પ્રોમાઇઝ કરી દે છે. સમજાય છે? અને એમને કોમ્પ્રોમાઇઝ કરવા માટે કોણ જવાબદાર? પેરેન્ટ્સ. સૌથી પહેલા પેરેન્ટ્સ. ટીચર્સને એટલો અધિકાર આપણે લોકો આપીએ છીએ. સમજાય છે? એજ્યુકેટિંગ ધ માઇન્ડ વિધાઉટ એજ્યુકેટિંગ ધ હાર્ટ ઇઝ નો એજ્યુકેશન એટ ઓલ. મતલબ ગમે તેટલું મગજને તમે શીખવાડો ને, ગમે તેટલી યાદ શક્તિ હોય, ગમે તેટલું ગોખીને બેઠા હોય, પણ એ એજ્યુકેશનનો કોઈ મતલબ નથી જ્યાં સુધી વિદ્યા દિલથી સ્વીકારવામાં ના આવે. વિદ્યા ક્યાંથી મેળવવી જોઈએ? મગજથી કે દિલથી? અને જે દિલથી વિદ્યા મેળવેલી હશે ને એ જ આજીવન યાદ રહેશે. અહીંયાની વિદ્યા કોને યાદ છે? કેટલા તમે બધા સાયન્સ ભણેલા હશો ને? બધા સાયન્સ ભણેલા છો? હા, તમે બધા પેલું કેમેસ્ટ્રી ને બધું ભણ્યા છે જેમાં સમીકરણો આવતા હતા?
તો જરૂરી નથી એ વસ્તુઓ શીખવામાં ટાઈમ વેસ્ટ કરવો જોઈએ કે જે આપણને ગમે છે એ વસ્તુમાં ટાઈમ ઇન્વેસ્ટ કરવો જોઈએ. બધું તમને લોકોને ખબર છે તો પણ શું કરવા પ્રથામાં ફસાયેલા છો. ઓકે, એક વિડીયો છે, એક વિડીયો જોઈ લઈ પછી આપણે એક્ટિવિટી કરશું. I finished my college here. I was working for a dance group of folks in Bangalore. I saw a very famous breakfast and for lunch we made that tomato rice and something. We met the homeless and engineers. People are suffering for food. They don't have food to eat. If you don't get the food to eat, they will die of hunger. Hunger. Cut their hair, I give them a shave, I give them a bath. For them to feel psychologically. They are also human beings. They are people to care for them. They have a hand to hold, hope to live. Food is one part, love is another part. So the food gives you physical nutrition. The love and affection which you show is even mental nutrition. Being a running community and an authorized family, there are a lot of objections. I am just a human being. For me, everybody has seen. There are thousands and thousands and lakhs of people suffering. What is the ideal main purpose of life is to give. Start giving. નારાયણ કૃષ્ણ જે છે ને એ કોણ છે, એ તાજ ગ્રુપ ઓફ હોટેલ્સ માં કામ કરતા હતા. તાજ ગ્રુપ ઓફ હોટેલ્સ માં કામ કરતા કરતા એકવાર એના ગામમાં ગયા. ગામમાં જઈને જોયું તો એને ખબર પડી કે એના ગામના લોકો પોતાના શરીરમાંથી નીકળતો બગાડ ખાઈને જીવે છે. તો એને એ વસ્તુનો અહેસાસ થયો કે મારી આ લાખો રૂપિયાની જોબનો રોજ સવારે જમવાનું બનાવે લઈને જાય અને ડેસ્ટિટ્યુટ મતલબ જે લોકોને ખાવાનું કોઈ પણ રીતે મળી શકે એમ નથી એવા માણસો સુધી જમવાનું પહોંચાડે છે. ખાલી જમવાની વાત નથી, એ શું કહે છે કે પેટની ભૂખ એ અલગ વસ્તુ છે પણ આ લોકોને બીજી પણ એક ભૂખ છે. એ ભૂખ કઈ છે? પ્રેમની. અને એ પ્રેમની ભૂખ માટે એ લોકોને હગ કરે છે, એ લોકોને શેવ આપે છે, એમને બાથ આપે છે, જેના લીધે એ લોકોને પણ એવું ફીલ થાય કે અમારા માટે પણ કોઈ છે. એવું કહે છે કે હું ગ્રામીણ છું, ગ્રામીણ આવા માણસોને ના અડી શકે. પણ એમની એક વાત તમે જોઈ, એ શું કે છે કે દરેક બાળકના શરીરમાં કેટલું લોહી છે? 5.5 લિટર. દરેક વ્યક્તિના શરીરમાં 5.5 લિટર લોહી હોય તો એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા અલગ કેવી રીતે હોઈ શકે? એટલે એની દ્રષ્ટિએ દરેક વ્યક્તિઓ સરખા છે. અને એટલા માટે એવું કે છે કે એની લાખો રૂપિયાની જોબમાંથી એને જે નતું મળતું ને એ હવે એને ક્યાંથી મળે છે? આ સેવા કરવામાંથી. અને બીજાને પણ કહે છે કે તમારી પાસે જે છે એ બીજાને આપો અને એનો જે આનંદ મળે છે એ આનંદને માણો. સમજાય છે હું શું કહેવા માંગુ છું? આ એક વ્યક્તિ છે જેણે આ વસ્તુ ફીલ કરી છે. એના મમ્મી પપ્પા એને એવું કહે કે બેટા તું લાખો રૂપિયાની જોબ કરે છે એમાં આટલું સારું છે, તારે સેવા કરવાની શું જરૂર? તો એને જે જોઈએ છે એ આનંદ એને મળી શકે ખરો? તમારા વિચારો શું તમારા બાળક સાથે હંમેશા મેચ થઈ શકે? આપણે એવું વિચારીએ છીએ ને કે મારા બાળકને બધું જ આવડવું જોઈએ. તમારી જાતને આજે ઘરે જઈને પ્રશ્ન પૂછજો કે તમે તમારા બાળક પાસેથી જે અપેક્ષાઓ રાખો છો એમાંથી કેટલા ટકા તમને આવડે છે? સમજાય છે શું કહું છું? મારો ખાલી એક જ પ્રશ્ન છે કે દરેક વ્યક્તિનું સપનું અલગ છે, દરેક વ્યક્તિનો જન્મ અલગ કામ કરવા માટે થયેલો છે,
તો દરેક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિથી અલગ હોય તો તમે બધાને એક જ રૂમમાં બેસાડી અને એક સરખું જ્ઞાન પીરસો તો શું દરેક વ્યક્તિ એક સરખું લે, એક સરખું મેળવે? જો કોઈ વ્યક્તિના માર્ક્સ ઓછા આવ્યા તો એનો મતલબ એ છે કે એને એ ડફોડ છે કે એને ભણવામાં રસ નથી. એવું નથી ને? તો આજ પછી ઘરે જઈને એક વસ્તુ કરજો, હમણાં તમારા છોકરાઓની એક્ઝામ પૂરી થઈ હશે અને રિઝલ્ટ પણ આવ્યા હશે, એ રિઝલ્ટને મહત્વ આપવાનું બંધ કરી દેજો. કારણ કે એ એક પરીક્ષા છે, તમારા બાળકને જીવનની આવી ઘણી પરીક્ષાઓમાંથી પસાર થવાનું છે. સમજાય છે? હા. નેક્સ્ટ, આ સોરી એક્ટિવિટી છે. કોઈ પણ પાંચ જણ સ્ટેજ ઉપર એટલે અહીંયા મારી બાજુમાં આવો. એક્ટિવિટી છે, કોઈ પાંચ જણ અહીંયા આવો. આવો ને, કશું નથી કરવાનું, સિમ્પલ એક્ટિવિટી કરવાની છે. આ વર્કશોપ છે ને એટલે વર્કશોપમાં તમને બેસવા નહીં મળે. ઓકે, આ પાંચ જણ છે. એક સિમ્પલ ક્વેશ્ચન છે, એનો તમારે જવાબ આપવાનો છે. પ્રશ્ન એક જ છે કે તમને જીવનમાં શું જોઈએ છે અને શા માટે. સમજાઈ ગયું? તો પ્રશ્ન છે જીવનમાં શું જોઈએ છે અને શા માટે. અહીંયા ખાલી આ પાંચ જણ આવ્યા છે પણ આ પ્રશ્ન દરેકને લાગુ પડે છે. સમજાઈ ગયું? અહીંયા નથી આવ્યા ને પણ તમે તમારો જવાબ મનમાં નક્કી રાખજો કે તમને શું જોઈએ છે અને શા માટે જોઈએ છે. આપણે આ લોકોને પૂછીએ, તારાથી શરૂઆત કરો કે લેડીઝ ફર્સ્ટ? મને જોઈએ છે કે હું આ દુનિયામાં આવી છું તો એટલું કરીને જાઉં કે મને મારી આત્માને, મારી જિંદગીનો જ્યારે છેલ્લો સમય હોય ને ત્યારે મને અફસોસ ના થતો હોય કે મેં કાંઈ ન કર્યું જે હું કરી શકતી હતી. ઇન્સાન તરીકે મારામાં જે કેપેબિલિટીઝ હતી મેં ટાઈમને વેસ્ટ કર્યો, અને આ અને ખાલી અને ખાલી મારા સંતોષ માટે જ જોઈએ છે. ફિલોસોફિકલ જવાબ હોવા જરૂરી નથી, તમે કોઈ વસ્તુ જોઈતી હોય તો એ પણ કહી શકો. જે પણ કરવું એ સારું કરવું, એ મારે થઈ શકે તો થાય પણ અફસોસ નહીં રાખવાનું. તમારી ખુશી માટે સેકન્ડરી.
પણ તમને ખુશી છે ને કે તમે બધાને પ્રેમથી જમાડો છો, રાઈટ? એનો મતલબ કે તમને એવું કંઈક કરવું છે જેનાથી તમે પણ ખુશ રહો અને બીજા પણ ખુશ રહે. અને એ કોના માટે કરવું છે? બસ મારા માટે. એટલે એટલા બધા સેલ્ફિશ બી નહીં બની જતા કે બધું તમે તમારા માટે જ કરો. આપણે ઈ બોલ્યો એનાથી તમને પ્રાઉડ ફીલ થયું? થયું ને? ઓકે, ધેટ મીન્સ કે આજે એ શબ્દો થોડા ઘણા અંશે પૂરું કરી દીધું છે, રાઈટ? ક્લેર ફોર ઓલ ઓફ ધેમ. આ છે એ બહુ જ અગત્યનો સવાલ છે જે તમને તમારા લાઈફનો પર્પસ સમજાવશે કે તમે જીવો છો તો તમે સેના માટે જીવો છો, તમને જીવનમાં શું મેળવવું છે અને શા માટે, એનો જવાબ તમને ખબર હોવો જરૂરી છે. અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ચાલશે નહીં, કારણ કે જો તમને ખબર જ નથી કે તમને શું મેળવવું છે તો તમે શેના માટે રોજ જીવો છો? એ તો દિવસો આવશે તમે જીવશો ને પૂરા થશે, રાઈટ? અને અંતે તમે ક્યાં જશો એ ખબર છે કોઈને? નથી ખબર ને? હા, મને પણ નથી ખબર. કોઈ ખબર હોય તો કહેજો. એનો મતલબ એમ છે કે જ્યાં સુધી જીવન આપણા હાથમાં છે ત્યાં સુધી એવું કંઈક કરવું છે કે જેનાથી આપણને એવો અફસોસ ના થાય કે આપણે મનુષ્ય જીવનને વેડફી નાખ્યું છે, રાઈટ? ક્લેર ફોર ઓલ ઓફ ધેમ, યુ ઓલ કેન ટેક અ પ્લેસ. કેટલાક લોકો એજ્યુકેશન વિશે અલગ અલગ બધી વાતો કહી રહ્યા છે. એ વાતો જોઈએ કે લોકોની દ્રષ્ટિએ ભણતર એટલે શું. સૌથી પહેલા લખ્યું છે કે એજ્યુકેશન ઇઝ ધ કી ટુ અનલોક ધ ગોલ્ડન ડોર ઓફ ફ્રીડમ. ભણતર એટલે એવી ચાવી કે જેનાથી તમે આઝાદીનો દરવાજો ખોલી શકો. કેટલાને આ વસ્તુ વ્યાજબી લાગે છે? તમે જે ભણ્યા એનાથી તમે આઝાદ થઈ શક્યા છો? થઈ શકે. એજ્યુકેશન ઇઝ નોટ અ પ્રોબ્લેમ, એજ્યુકેશન ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. ભણતર કે જ્ઞાન કે વિદ્યા એ કોઈ પ્રશ્ન નથી, એ કોઈ તકલીફ નથી, એ એક તક છે. તમે જ્યારે ભણવા જાઓ છો તો શું અપેક્ષાથી ભણવા જાઓ છો? કે તમે તમારા બાળકને ભણવા મોકલો છો તો શું અપેક્ષાથી ભણવા મોકલો છો? એને તક આપો છો ને તમે? શેની તક આપો છો? આગળ વધે, ભણે, કંઈક મેળવે, રાઈટ? એટલે એક તક તમે આપી રહ્યા છો જેનાથી એનું વ્યક્તિત્વ બીજા લોકો કરતા અલગ થાય, જેનાથી એવું કંઈક કરી શકે છે, તમને પ્રાઉડ ફીલ થાય અને તમને એવું થાય કે ના, મેં મારા બાળકને સારું જીવન આપ્યું છે. મહાત્મા ગાંધીને કેટલા લોકો ઓળખે છે? બધાના ખિસ્સામાં છે એટલે બધા ઓળખે છે. હા, કારણ કે માસી બધી નોટો ઉપર છે ને, એટલે એના વગર ચાલતું નથી. હા, એવું કહે છે કે લીવ એઝ ઇફ યુ વર ટુ ડાય ટુમોરો એન્ડ લર્ન એઝ ઇફ યુ વર ટુ લીવ ફોરએવર. મતલબ જિંદગી જીવવી હોય તો એવી રીતે જીવો કે કાલે તમે મરી જવાના છો, અને શીખવું હોય ને તો એવી રીતે શીખો કે તમે આજીવન જીવવાના છો. સમજાય છે હું શું કહું છું? એનો મતલબ ભણવાની કે વિદ્યા મેળવવાની કોઈ ઉંમર હોતી નથી, એ કામ આજીવન ચાલુ રહે છે. ઓળખે છે, ઓળખો છો ને? એમના પિતાજી વિશે ક્યારેય સાંભળ્યું છે? શું સાંભળ્યું છે? ગરીબ લોકોને જમવાનું આપતી હતી. એમના કાકા હતા એ અલગ અલગ ધર્મના અભ્યાસુ હતા, એટલે એમને અલગ અલગ ચર્ચાઓમાં ઇન્વોલ્વ કરતા હતા.
તો એ આખું વાતાવરણ એમના મમ્મી પપ્પાએ બહુ સરસ આપ્યું હતું અને કોઈ પ્રકારનું પ્રેશર નહોતું અબ્દુલ કલામ પર. એપીજે અબ્દુલ કલામ છે ને બહુ જ ઉત્કૃષ્ટ નાગરિક તરીકે ઓળખાય છે. શું કારણ કે જ્યારે પ્રેસિડેન્ટ પણ બન્યા ને તો ભારતના પ્રેસિડેન્ટ હોવા છતાં એને કોઈ પણ વધારાનો ફાયદો એમની પોઝિશનમાંથી નહોતો ઉઠાવ્યો. એમના ત્યાં કોઈ એમનું કુટુંબીજન રહેવા માટે આવે ને એની જ્યારે એ પ્રેસિડેન્ટ હતા પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટના હાઉસમાં જ્યારે કોઈ પણ રહેવા આવે ને એના કુટુંબીજનો તો એ સૌથી પહેલાં સરકારની તિજોરીમાં રૂપિયા મૂકતા એમ કહેતા કે મારા ત્યાં આટલા મહેમાનો આવ્યા છે એનો ખર્ચો હું તમને આપું છું. એનું મૃત્યુ થયું ને તો તિજોરીમાંથી બે જોડી કપડાં સિવાય ત્રીજી કોઈ વસ્તુ નથી નીકળી. આવા વ્યક્તિત્વની પાછળ કોનો હાથ હતો ખબર છે? એના મમ્મી પપ્પાનો. એના માતા પિતાએ એને એટલા સારા લેસન્સ આપ્યા હતા અને એનું એક ઉદાહરણ છે કે એકવાર એમના પપ્પા છે ને સરપંચ હતા. સરપંચ હોય એટલે ઘરના ગામડાના બધા લોકો એમને કંઈક ને કંઈક લોભામણી વસ્તુ આપતા હોય ભેટ સોગાત ખાઈ પણ રાઈટ. તો એને ભેટ સોગાત લઈને આવ્યા ખોખાઈ અને એ એપીજે અબ્દુલ કલામ એ વખતે અંદર કંઈક કરતા હતા અને બાળકીભાઈએ કીધું કે સર છે એણે કીધું ના પપ્પા નથી તો કે હું કંઈક લઈને આવ્યો છું. તો એપીજે અબ્દુલ કલામે કીધું કે તમે બહાર મૂકીને જતા આવો. તો પછી જ્યારે એના પિતા આવ્યા અને એને ત્યાં વસ્તુ પડેલી જોઈ તેણે એમ કીધું કે આ વસ્તુ કોણે લીધી. ત્યારે એમને એવું કીધું કે આ વસ્તુ મને જોઈ નથી પણ એક ભાઈ આવ્યા ત્યારે અહીંયા મૂકીને ગયા છે. એના પપ્પાએ એક દિવસે એપીજે અબ્દુલ કલામને લાફો મારી દીધો અને એવું કીધું કે તારા ઘરે કોઈ વ્યક્તિ વસ્તુ મૂકીને જાય અને તું ઊભો થઈને જોતો પણ નથી. એમણે એવું કીધું કે આજે હું તને જિંદગીનો એક પાઠ ભણાવવા માંગુ છું અને એ પાઠ એ છે કે કોઈ પણ પદ તમને મળે ને તો એની સાથે બહુ બધી લોભામણો મતલબ ઘણું બધું એવું મળે કે જે તમને આકર્ષે. બહુ બધા લોકો તમને ભેટ સોગાદો આપે ઘણી બધી વસ્તુ એવી હોય કે તમને એવું થાય કે હા ભાઈ પ્રેસિડેન્ટ છે તો આવું બધું તો આપણે આપવું પડે રાઈટ. એણે એવું કીધું કે પદ સાથે આ બધું તને મળશે પણ જે દિવસે તું એ બધું સ્વીકારતો થઈશ ને એ દિવસથી તારા પદની કિંમત ઓછી થતી જશે. આજ એના પિતાના સંસ્કારો ઉપર એ મર્યા ને ત્યાં સુધી એ જીવ્યા છે. અને એ શું કહે છે ખબર છે? એવું કહે છે કે ભારતનું ભવિષ્ય આજે પાટલી મતલબ કોઈ પણ ક્લાસરૂમની છેલ્લી પાટલી ઉપર ઘડાઈ રહ્યું છે. એટલે શું? છેલ્લી પાટલી ઉપર કોણ બેસે? ડફોડ કહેવાય ને ક્લાસમાં એ લોકો ક્યાં બેસે? છેલ્લી પાટલી ઉપર. પણ એપીજે અબ્દુલ કલામ એવું કહે છે કે એ લોકો જ ભારતનું ભવિષ્ય છે. શું કામ? તમે લોકો પણ બધા ભણ્યા હશો ને તમારા ક્લાસમાં આવા ડોબા વ્યક્તિઓ હશે કે જેને બધા એમ કહેતા હશે કે આ તો ખાલી આવે છે જાય છે. પણ આજની તારીખમાં કદાચ એ લોકો તમારાથી આગળ પણ હશે. એવા કોઈ ઉદાહરણો જોયા છે તમે કે ભણતા હોય ત્યારે ડફોડમાં ગણાતા હોય અને મોટા થઈને એ લોકો ઘણું સારું કામ કરે? તો આ જ વસ્તુ એપીજે અબ્દુલ કલામ સમજાવે છે. એ એમ કહે છે કે ભારતનું ભવિષ્ય એક ક્લાસની છેલ્લી પાટલી ઉપર કડાઈ રહ્યું છે. એટલે આપણા ક્લાસમાં જે છેલ્લી પાટલીએ બેઠેલા વ્યક્તિઓ છે એ લોકોને લાગુ પડે છે. એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વી કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ. જો તમને દુનિયાને બદલવી હોય તો સૌથી અગત્યનું સાધન શું છે? ભણતર. પણ એ ભણતર કેવું? આ કોણ કહી રહ્યું છે ખબર છે? નેલ્સન મંડેલા. કેટલા લોકો ઓળખે નેલ્સન મંડેલા? ક્યાંના હતા એ? સાઉથ આફ્રિકાના. સાઉથ આફ્રિકાના નેલ્સન મંડેલા એક જોક સાઉથ અમે નાના હતા તો એમ કહેતા કે એક આફ્રિકન અને એક ઇન્ડિયન મળે છે અને એ પેલા આફ્રિકા વાળો એને ઇન્ડિયનને પૂછે છે કે તમારા ત્યાં આઝાદી કોને અપાવે? તો પેલો ઇન્ડિયન કહે છે તમારા ત્યાં કોને અપાવે? તો સાઉથ આફ્રિકન કહે છે નેલ્સન મંડેલાએ. તો પેલો આપણો ગુજરાતી એને જવાબ આપે છે અમારે ત્યાં ગાંધીજી મંડેલા. આ નેલ્સન મંડેલા છે ને એ કેટલા વર્ષ જેલમાં હતા ખબર છે તમને? 27 વર્ષ. 27 યર્સ એમને જેલમાં કાઢ્યા છે અને તો પણ એમને 250 એવોર્ડ્સ મળ્યા છે. કેટલા? 250. એમાંથી એક છે નોબેલ પ્રાઇઝ જે સૌથી મોટો એવોર્ડ ગણવામાં આવે છે. સમજાય છે? એટલે એવા એજ્યુકેશનની વાત છે. જે એજ્યુકેશન તમે ક્લાસરૂમમાં ધકેલીને આપો છો ને એ એજ્યુકેશનથી દુનિયા નહીં બદલાય. સમજાય છે?
સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઓકે, નેક્સ્ટ. બીજી એક વાક્ય તમને કાંઈ પણ ના સમજાતું હોય કે ના મજા આવતી હોય તો તમે હાથ ઉપર કરીને કહી શકો. હા, ઓકે. હવે આપણે આ બધી જે વાતો કરીએ છીએ તો એ શું કામ કરીએ છીએ? તમે બધાએ મને કીધું કે આપણે કંઈક શિક્ષણ પદ્ધતિમાં સુધારવાની જરૂર છે. તો શું કામ સુધારવાની જરૂર છે? શું પ્રશ્નો છે આપણી કરંટ એજ્યુકેશન સિસ્ટમમાં? સૌથી પહેલા શું છે? છોકરાઓ ઉપર બર્ડન આવી ગયું છે. એ બર્ડન ખાલી ફિઝિકલ બર્ડન નથી, મતલબ એની બેગ તો એ લોકો બિચારા 6-7-8-10 કિલો સુધી ઉપાડીને લઈ જાય છે. એ લોકો ઉપર મેન્ટલ પ્રેશર એટલું છે, સાયકોલોજીકલ પ્રેશર એટલું છે, સોસાયટલ પ્રેશર એટલું છે કે આપણે હાથી લઈને આપણા છોકરાઓને એવા અંદર દબાવી દીધા છે ને કે ઈચ્છે ને તો પણ તેની બહાર આવી શકે નથી. સમજાય છે? આ સૌથી મોટો પ્રશ્ન છે. અને રીસન્ટ સર્વે પ્રમાણે હમણાં છે ને એક રૂલ્સ આવ્યો છે કે બેગનું વજન સરેરાશ આટલું હોવું જોઈએ, એમ ગવર્મેન્ટે નિયમ બહાર પાડ્યો છે. તો પણ હમણાં રીસન્ટ હિન્દુસ્તાન ટાઈમ્સના સર્વે પ્રમાણે ઓન એન એવરેજ 5-6 કિલો વજન બાળક ઉપાડીને લઈ જાય છે. અને સૌથી અગત્યની વાત શું છે ખબર છે? વાલીઓને જ્યાં સુધી વજન ના વધે ને ત્યાં સુધી એમને મજા નથી આવતી કે દફતરમાં તો વજન જ હોવું જોઈએ. આ શું છે? તમારામાંથી કેટલા 2 વર્ષ પહેલા દિલ્હીમાં એક કેસ બન્યો રાયન સ્કૂલમાં, કેટલાને ખબર છે શું કેસ હતો? તમને સમજાય છે બાળકો ઉપર કેટલું પ્રેશર છે કે એની કોઈને મારતા પણ શરમ નથી આવતી, કોઈનું મૃત્યુ એના માટે અગત્યનું નથી, એની એક્ઝામ પાછી જાય એના માટે અગત્યનું છે. સમજી શકો છો તમે એ લોકોની માનસિકતા? કેટલા બધા એવા એક્ઝામ્પલ છે. અને અત્યારના રીસન્ટ સર્વે પ્રમાણે દર વર્ષે ભારતમાં સૌથી હાઈએસ્ટ સ્ટુડન્ટ સુસાઇડલ રેશિયો ભારતમાં છે. હા, દુનિયામાં સૌથી વધારે સુસાઇડ ભારતમાં થાય છે ભણતરના પ્રેશરના લીધે. અને એ રેશિયોની સંખ્યા શું છે ખબર છે? એવરી યર 37,000 ઓન એન એવરેજ 37,000 મર્ડર એટલા સુસાઇડ થાય છે. એક્ચ્યુઅલી ધેટ ઇઝ મર્ડર. એક એક્ઝામ્પલ એવું છે કે એક છોકરો છે, 12th એક્ઝામ આપી છે, એનું રિઝલ્ટ આવવાનું હોય છે અને એ છોકરો એ દિવસે સુસાઇડ કરી લે છે. શું કામ? કારણ કે એવું છે કે પપ્પાએ મને 3% લઈ આવવાના કીધા હતા અને જો મારા 3% નહીં આવે તો. અને પછી સુસાઇડ કરે છે અને એ દિવસે એનું રિઝલ્ટ આવે છે અને રિઝલ્ટમાં 94% હોય છે. કેન યુ ઇમેજિન એ મા બાપની શું હાલત થઈ હશે? આ બધા પ્રશ્નો છે જેને હવે આપણે ઉકેલવાના છે. આ શું છે આ ભાઈને? એની ઉંમર શું છે? તમે જોયું છે આ વસ્તુ? તમને એક એક્ઝામ્પલ આપો. અમારી જ બિલ્ડિંગમાં, હું મુંબઈનું છું ને, મુંબઈમાં મારી બિલ્ડિંગમાં એક છોકરો 3rd ધોરણમાં ભણે છે. એ છોકરો એક્ઝામ આવે ને એને ડિપ્રેશનમાં જતો રહે છે. શેમાં જતો રહે છે? દીપાને બોલાવે છે અને કહે છે તમારા છોકરાએ કશું નથી આવડતું, અમે અમારી સ્કૂલમાં નહીં રાખીએ, તમે એને બીજી સ્કૂલમાં લઈ જાઓ. પછી એ છોકરો મને મળે છે તો મેં એની મમ્મીને એમ કીધું, મેં કીધું ભાભી છોકરાને નહીં વળો, તમે એની પરિસ્થિતિ સમજો કે એ ડિપ્રેશનમાં આવી અને ક્વેશ્ચન માર્ક શું કામ કરે છે. મેથ્સના આન્સર શીટમાં એક ક્વેશ્ચન માર્ક કરીને આવ્યો છે, એનું કારણ શું છે ખબર છે? 1 વર્ષમાં મેથ્સના 5 ટીચર બદલાયા છે. એની મમ્મી ઘરે અલગ રીતે ભણાવે છે, એ ટ્યુશનમાં જાય છે, તે મેડમે અલગ રીતે ભણાવે છે. પેલું ક્વેશ્ચન માર્ક ના લખે તો શું લખે? ફૂલ તો રહે. સમજો છો હું શું કહેવા માંગુ છું? અને આ હાલત ખાલી મુંબઈની કે દિલ્હીની કે અહીંયા ત્યાંની નથી, આ સેમ હાલત કચ્છની પણ છે. કારણ કે કચ્છમાં પણ અમે સર્વે કર્યો હતો અને આ જ ફેક્ટ્સ અમારી સામે આવ્યા હતા કે કચ્છમાં સૌથી મોટો પ્રશ્ન છે બેડ ક્વોલિટી ઓફ ટીચર્સ. સારા ટીચર્સ મળતા નથી અને મળે છે તો એ ટકતા નથી. એટલે આવું જ કંઈ આ જે છોકરાની હાલત છે એવી જ કંઈક હાલત તમારા બાળકની પણ થઈ શકે. નાની ઉંમરમાં ડિપ્રેશનમાં જવાનો રેશિયો એટલો બધો વધી ગયો છે કે નાના બાળકો જે સ્કૂલ
37% of kids are suffering from severe depression. Mental problem ઈ લોકોને થઈ રહ્યા છે. એટલે શું થાય છે ખબર છે? સ્કૂલ વાળા જ એમને ગાંડા બનાવે છે અને પછી સ્કૂલ વાળા એમને ટેગ આપી દે છે કે આ છોકરો ગાંડો છે એટલે એ અમારી સ્કૂલમાં ના ભણી શકે. એટલે પછી એને સ્પેશિયલ સ્કૂલમાં મૂકવામાં આવે. સ્પેશિયલ સ્કૂલ એટલે સાદી ભાષામાં શું કહેવાય? કોના માટેની સ્કૂલ? મેન્ટલી રિટાર્ડેડ, જેનું મગજ ઓછું ચાલે છે એવા બાળકો માટેની સ્કૂલ. એટલે નાનપણથી તમે એને સમાજથી અલગ કરી દીધો. હવે એ બાળક ઈચ્છે તો પણ સમાજનો ભાગ બની શકશે. સમજી શકો છો હું તમને શું સમજાવું છું? બધા સાથે જ છો ને મારી? અચ્છા, આ બધા છે એ શું કહેવા માંગે છે ખબર છે? આપણા ત્યાં લિટરસી રેટ વધ્યો. લિટરસી રેટ વધ્યો મતલબ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ગોઈંગ ટુ સ્કૂલ. હવે બધા જ બાળકો સ્કૂલે જતા થઈ ગયા છે. કોઈ બાળક તમને ઘરે દેખાશે નહીં. લિટરસી રેટ વધી ગયો, પણ એની સામે પ્રશ્ન છે એનો આવે ખબર છે? એમ્પ્લોયબિલિટી રેટ. એનો મતલબ કે આટલું ભણ્યા પછી પણ તમારા બાળકના ભવિષ્યની કોઈ ગેરંટી નથી. ગમે ત્યારે એના ઉપર ટીક વાગી જાય અને ગમે ત્યારે એના ઉપર ચોકડી પણ વાગી શકે. સમજી શકો છો? એટલે જો તમારે તમારા બાળકને સારું ભવિષ્ય આપવું હોય ને તો આ જ્ઞાનમાં ફસાવાની જરૂર નથી. પાંચમી વસ્તુ કે હવે ધીમે ધીમે વેલ્યુઝ એજ્યુકેશનમાંથી બહાર નીકળી રહી છે. આપણે નાના હતા તો ખબર છે આપણને શીખવાડવામાં આવતું નમન નમન કર, આ બધું શીખવાડતા ખબર છે કે તમારે મોટાને પગે લાગવું, નાનાને આમ બોલાવવું આમ તેમ, એ બધું શીખવાડતા. હવે એટલું હાઈટેક જમાનો આવી ગયો કે હવે સ્કૂલ વાળા એવું લાગે છે કે આવું બધું શીખવાડવાની જરૂર નથી. અને એના લીધે સમાજમાં એટલા બધા ક્રાઇમ્સ ઘૂસી ગયા છે. અને પછી એ જ લોકો એમ કહે છે કે ભણેલા ભણેલા છોકરાઓએ આવું કરે, પણ એ લોકો ભણેલા નથી. એમને આ બધું શીખવાડવામાં જ નથી આવતું, આ બધું નીકળી ગયું છે સ્કૂલમાંથી. સમજાય છે? હવે કોઈ પણ યુનિવર્સિટી સારા ડોક્ટરો બનાવી શકે છે, સારા એન્જિનિયર્સ બનાવી શકે છે, સારા આર્કિટેક્ટ કે સારા વકીલો બનાવી શકે છે, પણ કોઈ પણ યુનિવર્સિટી સારા નાગરિકો બનાવી શકતી નથી. નેક્સ્ટ, આ કોણ છે? આ કોણ છે? કરપુતળી એટલે તમારું તમારું બાળક. આપણે છે ને એની ઉપર એટલા બધા આપણા એક્સપેક્ટેશન ખોપી દીધા છે કે બાળકો લિટરલી આપણા હાથમાં કરપુતળી બનીને રહી ગયા છે. કેવી રીતે ખબર છે? આપણે એનાથી અપેક્ષા રાખીએ કે બેટા તારે ક્લાસમાં સારું કરવાનું, બધા વિષયમાં સારા માર્ક્સ લઈ આવવાના. એક વિષયમાં અલગ, ભાષામાં તો પૂરા માર્ક્સ ના આવે ને. કેવી રીતે આવે? ભાષામાં જો 70 માર્ક્સ આવ્યા હોય ને 100 માંથી, તો એને 2-3 ટ્યુશનમાં મોકલે જ્યાં સુધી એમાં 80 કે 90 ના થાય. એનો મતલબ બધામાં એને સારું કરવું, બધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ એને આવડવી જોઈએ, સ્પોર્ટ્સ આવડવું જોઈએ, સ્કેટિંગ આવડવું જોઈએ, સ્વિમિંગ આવડવું જોઈએ, ફલાણું ઢીકું. અરે પણ એક વ્યક્તિ છે, કેટલું શીખી શકે? એટલે આપણે હાથે કરી અને આપણા છોકરાઓની આ હાલત કરી છે. અહીંયા તમને શું દેખાય છે? એક ક્લાસરૂમ છે અને એક ભાઈ બહાર જાય છે અને બીજા એક બેન અંદર આવી રહ્યા છે. આ સૌથી મોટો આજના એજ્યુકેશનનો પ્રશ્ન છે અને એ છે એટ્રિશન ઓફ ટીચર્સ, જેના ઉપર મેં PhD કર્યું છે. અને એ શું છે ખબર છે? ટીચર્સ એક જોબ છોડી અને બીજી જોબમાં જાય ને એને કહેવાય ટીચર્સ ટર્નઓવર. એક જગ્યાએ છોડી અને બીજી જગ્યાએ જો, આની સૌથી મોટી અસર કોના ઉપર થાય છે? કારણ કે બાળકો કોઈ પણ વિષયને કોની દ્રષ્ટિથી શીખે છે? એક ટીચરની દ્રષ્ટિથી. જ્યારે એનું ટીચર બદલાય છે ને ત્યારે એ લોકોને એ વિષય પણ સમજાવવાનો બંધ થઈ જાય છે. અને આ જ હકીકત છે. અને એ હકીકત એટલા માટે છે કારણ કે તમારામાંથી કેટલા લોકો તમારા છોકરાઓને ગવર્મેન્ટ સ્કૂલમાં મોકલો છો? ગવર્મેન્ટ સ્કૂલમાં ટકી શકે હું છોકરાઓ? ગવર્મેન્ટ સ્કૂલમાં જાય છે. ક્લેર ફોર હર. ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર્સ ટકે કારણ કે એ લોકોને પગાર બી એટલો આપે છે અને જોબ સિક્યોરિટી પણ છે. પણ પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર્સ નથી ટકતા કારણ કે એ લોકો તમારી પાસેથી લાખો રૂપિયા લઈ લેતા હોય પણ સામે ટીચર્સને કેટલો
પગાર આપતા હોય ખબર છે 5-10 હજાર રૂપિયા, એ કેટલા દિવસ ટકે? બીજી સારી જોબ પણ એટલે એ લોકો છોડીને જતા રહેવાના છે, સમજાય છે? એટલે સારા ટીચરો જ્યાં છે ત્યાં સારા વિદ્યાર્થીઓ નથી, અને સારા વિદ્યાર્થીઓ જ્યાં છે ત્યાં સારા શિક્ષકો નથી, અને ત્યાં જ એક એવી સિચ્યુએશન ઊભી થઈ જાય છે કે એની સીધી અસર આપણા શિક્ષણની ક્વોલિટી ઉપર આવે છે, સમજાય છે ને? સ્કૂલ ફીસ હાઈક, તમને ખબર છે રિસર્ચ સર્વે પ્રમાણે 2005-2015 ની વચ્ચે સ્કૂલોની ફીમાં 150% વધારો થયો છે. કેટલા લોકોના વિસિંગ છે? તમારા ફી ભરતા હશો ને તો તમને એમ નથી લાગતું પહેલાં ભરતા હતા એનાથી બહુ વધારે ફી અત્યારે ભરી રહ્યા છે, એવું લાગે છે? હા, હવે આ જે ફી હાઈક થાય છે પ્રાઇવેટ સ્કૂલ્સમાં, એની સામે ગેરંટી શું છે કે એ લોકો સામે ફેસિલિટીઝ પણ વધારી રહ્યા છે, એ લોકો સામે ક્વોલિટી ઓફ એજ્યુકેશન પણ ઇમ્પ્રુવ કરી રહ્યા છે, એની કોઈ ગેરંટી ખરી તમારી પાસે? ફી વધારે છે એટલે તમે એને એક્સેપ્ટ કરી લો છો, પણ સામે એ લોકો શું વધારવાના છે એની કોઈ ગેરંટી હોતી નથી. બીજી વસ્તુ કે હવે આપણું જે ભણતર છે ને એનું નેચર સાથેનો ટચ ઓછો થઈ ગયો છે. મતલબ હવે કોઈ જગ્યાએ તમે જાઓ તો ક્લાસરૂમમાં બેસાડીએ નહીં, પણ એસી ક્લાસમાં બેસાડીને ભણાવે. કયા ક્લાસમાં બેસાડે? એર કન્ડિશન ક્લાસ. ક્યારે પણ તમે એ છોકરાઓને ખુલ્લા મેદાનમાં કે બાગ બગીચામાં બેસીને ભણતા જોશો નહીં. ભણતર જેમાં સૌથી મોટો રોલ કુદરત પ્લે કરતી હોય, એ કુદરતથી તમે આ બાળકોને દૂર લઈ ગયા છો, તો એ લોકો શીખી શીખીને કેટલું શીખી શકશે? આ એક લાસ્ટ પ્રશ્ન છે. એ પ્રશ્નમાં શું બતાવ્યું છે કે એક બેન છે જે બધાને શીખવાડી રહ્યા છે અને સામે 5 વિદ્યાર્થીઓ છે એ એને શીખી રહ્યા છે. એનો મતલબ આપણી આખી સિસ્ટમ યુનિડાયરેક્શનલ થઈ ગઈ છે. મતલબ એક બાજુથી શીખવાડવામાં આવે અને બીજી બાજુ ખાલી બેઠા બેઠા શીખ્યા જ કરવાનું. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવાની છૂટ હોતી નથી, કારણ કે ટીચર્સને બીક લાગે છે કે વળી પ્રશ્ન પૂછી લેશે ને જવાબ નહીં આવડે તો. સમજાય છે શું કહું છું? એટલે આ બધા બહુ બધા પ્રશ્નો છે. તમારા છોકરાને શાંતિથી બેસાડીને પૂછશો તો એ લોકો કહેશે હા હું અમારી સ્કૂલમાં આવું થાય છે. નેક્સ્ટ, હવે આપણી કેટલીક ફોલ્સ બિલીફ છે. ફોલ્સ બિલીફ એટલે આપણી ખોટી માન્યતાઓ. એ ખોટી માન્યતાઓ કઈ કઈ છે? નેક્સ્ટ, બર્ડન ઇઝ નેસેસરી. કેટલા લોકોને લાગે છે કે મોડર્ન કે કોમ્પિટિટિવ વર્લ્ડમાં જીવવું હોય તો બર્ડન જરૂરી છે? કોઈને એવું લાગે છે? લાગતું હોય તો કહી શકો, એમાં કંઈ ખોટું નથી. મને બહુ બધા એવું કહે છે કે આટલા કોમ્પિટિટિવ વર્લ્ડમાં જીવવાનું હોય તો બર્ડન તો હોવું જ જોઈએ ને. નથી આવતું એનો મતલબ તમે લોકો ખોટી માન્યતાઓમાં જીવતા નથી. નેક્સ્ટ, મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન મસ્ટ બી ઇંગ્લિશ. આ કેટલા લોકોને જરૂરી લાગે છે કે ભણતર ઇંગ્લિશમાં જ અપાવવું જોઈએ? બાકી નાના છોકરાઓ ગુજરાતી મીડિયમમાં શું કામ નથી ભણતા? ઇંગ્લિશ શું છે? જો તમે મારા પપ્પાને ખોટા પુરવાર કરો ને તો એ તમને 1,00,000 રૂપિયાનું ઇનામ આપે. અને એ શું પુરવાર કરવાનું છે કે માતૃભાષામાં શિક્ષણ જરૂરી છે, ઇંગ્લિશમાં જરૂરી નથી. આ દિવસોની કોઈ આ વસ્તુને ખોટી પુરવાર કરી શક્યું નથી. તમે કોઈ કરી શકશો? મારા પપ્પા અમને નાનપણથી એમ કહેતા કે તમને જે ભાષામાં સપના આવે ને એ ભાષામાં તમારે ભણવું જોઈએ. તમારામાંથી કેટલા લોકો રાતે ઇંગ્લિશમાં સપના આવે છે? ઇંગ્લિશ
જરૂરી છે, પણ એક ભાષા તરીકે, એક મીડિયમ તરીકે નહીં. જ્યારે તમે એ લોકોને ઇંગ્લિશ મીડિયમમાં રાખો છો, સૌથી પહેલી વસ્તુ તમારા મગજમાં બેસાડી દેજો કે કચ્છમાં સારું ઇંગ્લિશમાં ભણાવી શકે એવા શિક્ષકો જ નથી, એ લોકો શું ભણાવશે. મને એમ કહો કે હું એવું કહું કે એકમાં એક ઉમેરીએ તો બે થાય, અને 1 + 2 = 2 તો એના શું ફરક પડે? જો તમે એમને માતૃભાષામાં નહીં ભણાવો તો, કારણ કે એ લોકો જ્ઞાન ઉપર છલ્લું મેળવશે, એ લોકો દિલથી એ જ્ઞાન મેળવી શકશે. જે ભાષામાં છોકરું કમ્ફર્ટેબલ હોય, જે ભાષા એને ઘરે ભણાવાતી હોય, ઘરે બોલાતી હોય, એ જ ભાષામાં છોકરાને ભણાવવું જોઈએ, અને એ મારી દિલથી માન્યતા છે. સમજાય છે હું શું કહું છું? તો એવા કોઈ બિલીફમાં તમે જીવતા હોય ને કે ઇંગ્લિશમાં જ ભણાવાય, તો એ બિલીફ તમારા મગજમાંથી કાઢી નાખજો. કારણ કે આજે જેટલા પણ ડેવલપ કન્ટ્રીઝ છે ને, જે આખી દુનિયાને નચાવી શકે છે, એ એક પણ દેશમાં માતૃભાષા સિવાયની ભાષામાં ભણાવાતું નથી. એ પછી તમે જાપાન લો, ચાઇના લો કે કોઈ પણ દેશ, ત્યાં કોઈ ઇંગ્લિશ બોલતું નથી કે ઇંગ્લિશમાં ભણતા પણ નથી. ભારત એકમાત્ર દેશ છે જ્યાં ઇંગ્લિશને આટલું બધું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, અને એટલે જ આપણે સાંભળતા, ખબર છે, અંગ્રેજ ચલે ગયે ઓર અંગ્રેજી છોડ ગયે. અને ખરેખર સાચી વાત છે, એ ખરેખર સાચી વાત છે. કારણ કે તમને ગુજરાતી શીખવું હોય તો એ અઘરું પડે, તમને ખબર છે. ઇંગ્લિશ તો બહુ ઇઝી લેંગ્વેજ છે, એ તમે ગમે ત્યારે શીખી શકો, પણ આપણે ઇંગ્લિશને જ્યારે માધ્યમ બનાવી દઈએ છીએ ને, તો એની સૌથી મોટી અસર વિદ્યાર્થીઓ ઉપર થાય છે. નેક્સ્ટ, ટુ પ્રિપેર ફોર બોર્ડ એક્ઝામ ઓર પ્રિવિયસ એક્ઝામ્સ આર કમ્પલસરી. કેટલાને એવું લાગે છે કે 10માની એક્ઝામ આપવી હોય તો 1 થી 9 ધોરણની એક્ઝામ આપવી જરૂરી છે. તમને ખબર છે આપણી શિક્ષણ પ્રથામાં ક્યાં એ વસ્તુ લખેલી નથી કે 9મા ધોરણ સુધી એક્ઝામ લેવાવી જોઈએ. એક વાત કહું તમને, જ્યારે હું સ્કૂલ્સમાં જઉં છું, હું એ લોકોને એવું પૂછું છું કે 1 થી 9મા ધોરણમાં જો એક્ઝામ કમ્પલસરી નથી તો તમે શું કામ પરીક્ષાઓ લો છો? તો એ સ્કૂલ વાળો મને શું કહે છે ખબર છે? બેન, અમે તો જવા દેવા તૈયાર છે, પણ વાલીઓ નથી માનતા. વાલીઓ એમ કહે છે તમે એક્ઝામ લો. આપણી ભારતની શિક્ષણ પ્રથા કે સિસ્ટમમાં ક્યાંય આ વસ્તુ લખેલી નથી. હવે તો એટલું સારું થઈ ગયું છે કે ઓપન બોર્ડ આવી ગયું છે, એનો મતલબ તમે ઈચ્છો એ બોર્ડમાં જ્યારે તમને ઈચ્છા થાય એ ઉંમરે તમે એક્ઝામ આપી શકો છો. જરૂરી નથી કે 18 વર્ષે તમે 12મા ધોરણની એક્ઝામ આપો. તમે 13-14 વર્ષના હોય અને જો તમને આવડી જાય તો તમે 13-14 વર્ષે પણ 12મા ની એક્ઝામ પાસ કરી શકો છો. સમજાય છે? આ ભારતની વાત છે, અને આ સિસ્ટમ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે. અને જે એજ્યુકેટેડ ક્લાસ છે ને, લગભગ 15-20% લોકો, એ લોકો એમના છોકરાઓને હોમ સ્કૂલિંગમાં રાખ્યા છે, ઘરે ભણાવે છે, અને ઘરે જ્યારે એ છોકરું સક્ષમ થાય ત્યારે 10મા કે 12મા ની એક્ઝામ આપે છે. એના સિવાય એ લોકો કોઈ સ્કૂલમાં જતા નથી, પોતાને રસ પડે એવી પ્રવૃત્તિઓ કરે છે. નેક્સ્ટ, કિડ શુડ નો એવરીથિંગ. કેટલા લોકોને લાગે છે કે તમારા બાળકોને બધું આવડવું જોઈએ? હવે કોઈ આંગળી ઊંચી નહીં કરે. જો તમને આવું લાગતું હોય ને તો આજથી આવું નહીં લગાડતા, કારણ કે દરેક બાળકમાં એક એવી શક્તિ છે જે બીજાનામાં નથી. એવરી ચાઇલ્ડ ઇઝ ગિફ્ટેડ એન્ડ એવરી ચાઇલ્ડ ઇઝ યુનિક. હરેક બાળક બીજા બાળકથી અલગ છે, તો શું બધાને બધું આવડી શકે? તમે ઘોડાને એવું કહો કે ભાઈ તું તરવા બેસ, અને માછલીને એમ કહો કે તું દોડ, તો તમે કોઈ દિવસ એની શક્તિ પારખી શકશો? ઘોડાની શક્તિ શું છે? દોડવાની, અને માછલીની તો એ જ કરી શકે. માછલી દોડી ના શકે અને ઘોડો તરી ના શકે. સમજાય છે હું શું કહું છું? એટલે તમારો બાળક ઘોડો હોય તો એને ઘોડો જ રહેવા દો, એને માછલી બનાવવાની જરૂર નથી. નેક્સ્ટ,
They should learn what you expect. કેટલા લે એવું લાગે છે કે અમારી અપેક્ષા પ્રમાણે અમારા બાળકે શીખવું જોઈએ? નથી લાગતું ને? તમે બધા આટલા સારા છો કે અત્યારે આટલા સારા બનીને બેઠા છો? તમારામાંથી કેટલા લોકોએ તમારા છોકરાઓને કહે કે 3 વર્ષે સ્કૂલમાં મોકલ્યા હતા? અને મોકલ્યા હતા તો કઈ અપેક્ષાથી મોકલ્યા હતા? એનો મતલબ જયારે તમને તમારું એક બાળક એવું થતું હોય થોડોક વખત સ્કૂલે જાય તો શાંતિ, તો એક બાળક તમને જો હેરાન કરતું હોય તો પેલી ટીચર ના સ્કૂલે બધા પોતાના છોકરાઓ છે કે 25 છોકરાઓ એક સાથે બેસી રહે છે? તમને ખબર છે એક વાત, એક સત્ય હકીકત છે કે પોતાનું બાળક અને બીજાની વાઈફ રડે તો દિલમાં દુખે, અને બીજાનું બાળક અને પોતાની વાઈફ રડે તો આ લોકો માટે કટાક્ષ હતો, પણ ઠીક છે. ઓકે, એનો મતલબ લર્નિંગ માટે સ્કૂલે જવું કે ક્લાસમાં બેસી રહેવું જરૂરી નથી. બાળક એની જાતે કસુક ને કસુક શીખતું જ હોય છે. એ લોકોનામાં એટલી શક્તિ છે કે એ પોતાના જીવનની એક મિનિટ પણ વેસ્ટ કરતું નથી. તમે જોજો એ લોકો કંઈક ને કંઈક ઓબ્ઝર્વ કરતા હશે, કાં તો કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં જોડાયેલા જ હશે. એ લોકોમાં એ છે જ નહીં. આપણે એને ઉલટાના પૂરી દઈએ છીએ ક્લાસમાં અહીંયા જઈને બેસ, બાકી એમને બેસવું ગમતું નથી. એમને હંમેશા નવું નવું શીખવું હોય છે, કારણ કે એમના લોહીમાં એ વસ્તુ હોય છે. નેક્સ્ટ, પર્સન્ટેજ ઓનલી ડિસાઇડ સક્સેસ ઓર ફેલિયર ઓફ અ સ્ટુડન્ટ. ટકાવારીથી જ નક્કી કરાય બાળક સફળ છે કે ફેલ છે, ના કરાય ને? હા, તો હવે તમારા બાળકો ફેલ થશે તો ચાલશે? આંદોલન તરીકે ચલાવે છે. કેવું આંદોલન કરે છે ખબર છે? આમ રોડ ઉપર જ નીકળે અને એમ કે જે ફેલ હોય બધા ચલો હું એ લોકોને ભણાવીશ. 10મા 12મા ફેલ હોય ને એવા છોકરાઓને એની યુનિવર્સિટીમાં એડમિશન આપે છે. અને એક વસ્તુ પ્રૂવ કરી રહ્યા છે કે તમારા તમે ફેલ થાય મતલબ કે તમને ભણવાનો અધિકાર નથી, એ ખોટી માન્યતા છે. હા, એલિજિબિલિટી જે લોકો લોએસ્ટ પર્સન્ટેજથી ચાલુ કરે છે, જેના સૌથી ઓછા ટકા હોય એને પહેલું એડમિશન મળે. આવી યુનિવર્સિટીઝ આપણા ઇન્ડિયામાં ચાલે છે અને કોણ ચલાવે છે? હાર્વર્ડના ગ્રેજ્યુએટ્સ. કેન યુ ઇમેજિન? આપણે તો કોઈ હાર્વર્ડ સુધી ગયા નથી ને, તો આપણે એવું બધી શું મોટી તોપ મારી કે આપણે લોકો આપણા છોકરાઓને બર્ડનમાં જ રાખવા પડે, કે એ લોકોને 90% લઈ જવા પડે, કે 95% આવે તો છોકરો હોશિયાર કહેવાય. સમજાય છે હું શું કહું છું? એમણે એમની છોકરીને કોઈ સ્કૂલમાં મૂકી નથી, અને જ્યારે એની દાદી એક્સપાયર થઈ ગયા ને તો બધા એમ કીધું કે આને સ્મશાનમાં ના લઈ જવાય, છોકરી ડરી જશે. તો એ મનીષ જઈને એવું કીધું કે ના, મારી છોકરી સ્મશાનમાં આવશે, કારણ કે એ જીવનની હકીકત છે અને એ હકીકત એને ખબર હોવી જરૂરી છે. તો આજની તારીખમાં એ છોકરી સાવ નાની છે, લગભગ 10-12 વર્ષની હશે. હવે આજની તારીખમાં કોઈનું ડેથ થાય ને તો એ બેસણામાં જાય અને જે રડતા હોય એને ચૂપ પણ કરાવે કે રડો નહીં, આ તો જીવનની હકીકત છે ને, આ તો બધાએ જોવું જ પડશે. એટલી એનામાં સમજ આવી છે કેવી રીતે, કારણ કે એને જિંદગીને એટલા નજીકથી જોઈ છે. અને આપણા ત્યાં છોકરાઓ કોઈ મહેમાન આવે ને તો એ પોતપોતાના રૂમમાં જઈને ગેમ રમતા હોય, અને પછી આપણે એવું કહીએ કે છોકરાઓ મળતા નથી, છોકરાઓ આવતા નથી, સમાજમાં ના આવે, આ ના કરે, પેલું ના કરે. આપણે જ એમને એવા બનાવ્યા છે, તો હવે આપણે એની પાસેથી એવા અપેક્ષા ના રાખી શકીએ કે એ હવે આવીને બીજા સાથે બેસે. સમજાય છે હું શું કહું છું? તમારામાંથી કોઈને એ પ્રશ્ન થાય છે કે બાળકને કેવી રીતે ખબર પડે એને શું ગમે છે?
આજે ઘરે જઈ અને એની સામે પાંચ વાનગી મૂકજો, કાં તો પહેલા પાંચ રમકડા મૂકજો, એમાંથી એક જ વાનગી પસંદ કરશે જે એને ગમે છે, કાં તો એક જ રમકડું પસંદ કરશે જે એને ગમે છે. એનો મતલબ બાળકને ખબર છે એને શું ગમે છે, એને શું કરવાની ઈચ્છા છે, પણ જ્યારે એને એ તક નથી મળતી ને ત્યારે એ લોકો એકથી બીજા ઇન્ટરેસ્ટમાં જમ્પ કરે છે. ઘણા લોકો એવું કહે કે બાળકનો રસ તો બદલાતો જ રહે, પણ એ એટલા માટે બદલાય છે કારણ કે એને પહેલો રસ છે એને ગમતો તો નહીં, એ પૂરું કરવાની તક નહોતી મળી, એટલે એને ફરી બીજા રસને પકડ્યો છે. સમજાય છે હું શું કહું છું? બાકી દરેક બાળકને પોતાની શક્તિનો અહેસાસ છે અને દરેકને ખબર છે એને શું કરવું ગમે છે. તો આજથી આ કોઈ પણ ખોટી માન્યતામાં જીવતા નહીં, આ બધી તમારી ખોટી માન્યતાઓ છે. એક વિડીયો છે